એલ્કોક એશડાઉન ગુજરાત લિમિટેડના કર્મચારીઓ દ્વારા છઠ્ઠું પગાર પંચ મળે અને 7 કોન્ટ્રાક્ચ્યુઅલને કાયમી કરવા અંગે સૂત્રોચ્ચાર કરી ધરણા કરાયા. એલ્કોક એશડાઉન કામદાર કર્મચારી એસોસિએશન દ્વારા કામદારોના વેતન પ્રશ્ને અવારનવાર રજૂઆત કરવા છતાં આલ્કોકના કર્મચારીઓને યેનકેન બહાનાબાજી આગળ ધરી પગારમાં લાભ અપાતા નથી, તેમજ 86 કર્મચારીઓને છઠ્ઠો પગાર પંચ સહિતના અનેક લાભ માટે રજૂઆત છતાં મળ્યા નથી, વળી રજા પગાર કે તેના લાભ પણ અપાતા નથી. આ અંગે કર્મચારીઓએ પોતાના વિરોધને વાચા આપવા અને લાભ ચૂકવી દેવા દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. અમારી માત્ર બે જ માંગણી છે સરકારમાં કે છઠ્ઠું પગાર પંચ અમને લાગુ કરી દો અને 7 જણા જે કોન્ટ્રાક્ચ્યુઅલની અંદર છે, જેમણે 5 વર્ષથી પણ વધારે વર્ષ પૂર્ણ કર્યા છે, એને કાયમી કરી દો. જ્યારે જ્યારે અમે આ માંગણી કરી, અમે લેખિતમાં અમારા મેનેજિંગ ડાયરેક્ટર જે છે, એ ભાવનગરના કમિશનર જે છે, એ અમારા મેનેજિંગ ડાયરેક્ટર છે, ગુજરાત રાજ્યના ઉદ્યોગ કમિશનર જે છે મમતાબેન વર્મા, એ અમારા ચેરમેન છે, આ લોકોને લેખિતમાં અવારનવાર જાણ કરી. ભાવનગરના કમિશનરને ઘણી વખત અમે કીધું કે સાહેબા કરી દો, તો દર વખતે એક જ બહાનું એ લોકો આપે છે કે આલ્કોકમાં ફંડ નથી. આજથી 4 દિવસ પહેલાં આલ્કોકની ઉપર જે કાંઈ દેવું હતું એ બધું જ દેવું SBIને 32 કરોડ રૂપિયા ચૂક્યા સરકારે CM ફંડમાંથી, અને 20 કરોડ રૂપિયા BOBને આપ્યા. આલ્કોકમાંથી 1 રૂપિયાનું દેવું નથી. ઇન્ડિયન નેવીના વોરશિપ અમે બનાવીએ છીએ, ઇન્ડિયન નેવીના વોરશિપના 600 કરોડથી વધારેના ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે, પણ કોઈ પ્રકારનું કામ શરૂ કરાવતા નથી. ગુજરાત રાજ્યમાં આ એકમાત્ર યુનિટ જેના હાલના ચેરપર્સન, મેનેજિંગ ડિરેક્ટર તથા તમામ ડિરેક્ટરને 7મા પગાર પંચના તમામ લાભો મળે છે, જ્યારે કર્મચારીઓ હજુ સુધી 4થા પગાર પંચ કરતા ઓછા પગારમાં કામ કરે છે. આ પ્રકારની વિચિત્ર પદ્ધતિ સમગ્ર ગુજરાતમાં માત્ર આ જ યુનિટમાં છે. કામદાર કર્મચારીઓને છઠ્ઠું પગાર પંચ કે કોન્ટ્રાક્ચ્યુઅલને કાયમી કરવા માટે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત સમયે પૈસા નથી અને ઇન્ડિયન નેવી પૈસા આપતી નથી, તેથી તમોને કશું જ મળવા પાત્ર નથી, આવું વામણું બહાનું વારંવાર આગળ ધરવામાં આવે છે. બોર્ડ નિગમના 15 બોર્ડ નિગમો છે, બધા જ ને છઠ્ઠો પગાર પંચ લાગુ પડે છે. અવારનવાર અહીંયા પણ પત્રો આવે છે, પણ પત્રને દબાવી દેવામાં આવે છે. 180 કરોડ રૂપિયાની હમણાં કોર્ટની મેટર હતી, એ ગેરદરકારીને હિસાબે લેટર દબાવી રાખ્યો અને વ્યાજને થઈ અને 18 કરોડ રૂપિયા કંપનીએ બોજો સહન કરવાનો આવ્યો. જો કર્મચારીને ચૂકવે તો પણ આટલા રૂપિયા નથી થતા, તો કર્મચારીને દેવામાં તકલીફ ક્યાં છે? અને બધા જ બોર્ડ નિગમોને જો મળતું હોય તો આલ્કોકને શું કામ નહીં? સરકારમાં ઉચ્ચ જગ્યાએ રજૂઆતો અવારનવાર કરી છે, પણ આ નિંભરતંત્ર કોઈ વસ્તુ સાંભળતી નથી. અને જ્યારે જ્યારે આંદોલનનો માર્ગ અમે અખત્યાર કરીએ ત્યારે ધમકી આપી અને સસ્પેન્ડ કરવાની અવારનવાર અમને ધમકી આપે છે અને આંદોલનને તોડી પાડવાના પ્રયત્નો કરે છે. સમગ્ર ભારતમાં એકમાત્ર રાજ્ય સરકાર હસ્તગત અને 100% સરકારી શિપબિલ્ડિંગ યુનિટ ભાવનગર શહેરમાં આવેલા આલ્કોક એશડાઉન લિમિટેડના ઇન્ડિયન નેવીના જહાજ બનાવવાના રૂપિયા 600 કરોડથી વધારેના ઓર્ડર પેન્ડિંગ છે, છતાં કર્મચારીઓની છેલ્લા 4 વર્ષથી કફોડી સ્થિતિ છે. આલ્કોક એશડાઉન લિમિટેડ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગરના અંડરમાં આવે છે અને તેને બોર્ડ નિગમના તમામ નિયમો લાગુ પડે છે. તમામ બોર્ડ નિગમો જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરે તમામમાં છઠ્ઠું પગાર પંચ લાગુ પડી ગયું છે અને કરાર આધારિત કર્મચારીઓ અને રોજમરોદોએ જેમણે નોકરીમાં 5 વર્ષ પૂરા કર્યા છે તેમને પૂર્ણ વેતનમાં સમાવી અને કાયમી કરી દેવામાં આવ્યા છે. આલ્કોક એશડાઉન ગુજરાત લિમિટેડ, જે ભાવનગર જૂના બંદર ખાતે આવેલું નાના અને મધ્યમ કક્ષા, મોટા મધ્યમ કક્ષાના જહાજો બનાવવાનું અને રિપેરિંગ કરવાનું ગુજરાત સરકાર 100% ગુજરાત સરકારની શેરમૂડી ધરાવતું આ યુનિટ છે અને એનો બીજો વિભાગ અમરેલી જિલ્લાના ચાંચ બંદર ખાતે આવેલું છે. આ આલ્કોક એશડાઉન એક જમાનામાં જગવિખ્યાત અને સુપ્રસિદ્ધ કંપની હતી, જે ભારત સરકારને વિદેશી હુંડિયામણ કમાવી આપતી એકમાત્ર જહાજ બનાવવાની કંપની હતી. આની દુર્દશા છેલ્લા 20-25 વર્ષથી બહુ ખરાબ રીતે થઈ ગઈ છે. એમ કે વર્તમાન સમયમાં રાજ્યમાં ભાજપની સરકાર છે અને ઉપર પણ ભાજપની સરકાર છેલ્લા 1.5 વર્ષથી છે. અનેક વખત અમે યુનિયન લેવલે રજૂઆતો કરવા છતાંય
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અનેક ફેક્સ કર્યા, અનેક પત્રો લખ્યા, છતાંય એમણે કોઈ ધ્યાન આપ્યું નથી. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રૂબરૂ મળીને પણ અનેક વખત આ કંપનીને બેઠી કરવા માટે અમે રજૂઆતો કરેલી, પરંતુ તેમણે ધ્યાનમાં લીધેલ નથી. એક બાજુથી આ રાજ્ય સરકારની માલિકીની આલ્કો કેશડાઉન કંપની કે જેને ઊભી કરવા માટે રાજ્ય સરકાર કોઈ સહાય કરતી નથી, ત્યારે બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી જ્યારે જ્યારે ભાવનગર જિલ્લાના પ્રવાસે આવે, જે તે સમયના નરેન્દ્રભાઈ મોદી, ત્યારે એવું કહેવામાં આવતું કે હું ભાવનગર જિલ્લાને શિપ બિલ્ડિંગનું હબ બનાવીશ. જ્યારે પોતાની જ રાજ્ય સરકારની માલિકીની કંપનીને બેઠી કરવા માટે એક પણ રૂપિયાનો ફંડ આજ દિવસ સુધી આપેલ નથી. આવી સુપ્રસિદ્ધ કંપની ખાડે ગઈ તેના કારણોમાં આ વર્તમાન ભાજપ સરકાર જ છે. ભાવનગરના ઉદ્યોગ ધંધાઓ જ્યારે સાવ ભાંગી પડ્યા છે. આલ્કો કેશડાઉન કંપની એવી હતી કે જે સીધીને આટકતરી રીતે 5,000 લોકોને રોજીરોટી પૂરી પાડતી હતી ભાવનગર શહેરમાં અને જિલ્લામાં. અને આ કંપની એ ગવર્મેન્ટના જહાજો પણ બનાવ્યા છે અને વર્તમાન સમયમાં એની હાલત એટલી બધી ખરાબ છે. જો ગુજરાત સરકાર આ વર્તમાન ભાજપની સરકાર ધારે તો મેરીટાઈમ બોર્ડના જેટલા જહાજો જે આખા ગુજરાત લેવલે છે એને રિપેરિંગ કરવા માટે પણ અહીંયા આપી શકે અને આ કંપનીને મેરીટાઈમ બોર્ડ હસ્તક પણ મૂકી શકે. આલ્કો કેશડાઉન લિમિટેડના કર્મચારીઓ દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત લાગુ પડતા ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી, પરંતુ યુનિટ ખોટ કરી રહ્યું હોવાથી તમને આ લાગુ પડશે નહીં તેવું બહાનું આગળ ધરી દેવામાં આવ્યું છે. અખબારી યાદી મુજબ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ આલ્કો કેશડાઉન લિમિટેડ કરતાં વધુ ખોટ કરે છે, પરંતુ તેમને હાલમાં તમામ લાભ ચૂકવી આપવામાં આવ્યા છે. એલકોક મેં એ અલગ હૈ પે રિવિઝન, એ ફિફ્થ પે ફોર્થ પે એસા નહીં થા પહેલે સે. સો અભી એ જનરલ એલકોક મેં સેલરી બહાર સે બહુ કમ હો ગયા, 6-7 સાલ સે ઉસકો રિવિઝન ભી કુછ નહીં કિયા. સો ઉસકે લિયે અભી 6 પે કમિશન હૈ ના ઉસકે લિયે ડિમાન્ડ કર રહે હૈ સબ લોગ. સો એ મેનેજમેન્ટ કો ये इश्यू देना है, ये क्या डिसीशन लेंगे, ये सचिवालय से आना है फाइनल अप्रूवल. सो उसके लिए ये सब चल रहा है अभी. सर आपके थ्रू आपने हायर अथॉरिटी को दे दिया ये इश्यू अभी? नो आज है. हाँ ये शुक्रवार से शुरू हो गया. सो आज एमडी से मिलना है. ये सर एक गवर्नमेंट ऑफ गुजरात का कॉर्पोरेशन है. हाँ. बाकी जो कॉर्पोरेशन है उसमें तो 6-7 पे मिलता है, तो इसमें क्यों नहीं मिलता है? नहीं मुझे लगता है इस साल से ही ये दूसरी सब ऑर्गेनाइजेशंस में, पहले सबका अलग अलग था. ठीक है. सो एलकॉक भी अलग था. सो अभी ये थोड़ा कॉमनाइज करना है ये 6th पे फिफ्थ पे जो कुछ भी. ये सब चीज़ के लिए पहले पैसा चाहिए ना. प्राइवेट कॉन्ट्रैक्टर भी पहले पैसा पूछेगा. ये प्रोजेक्ट ख़त्म करने का, ये नेवी का प्रोजेक्ट एटलीस्ट 1,000 करोड़ चाहिए ये ख़त्म करने का पूरा. सो ये बहुत बड़ा टाई अप. गवर्नमेंट की तरफ से नहीं आ रहे हैं, ग्रांट नहीं आ रही, क्या हो रहा है? हाँ, गवर्नमेंट से सीधे नहीं आएगा, उसके लिए ये दूसरा पब्लिक सेक्टर के साथ टाइप के लिए ट्राई कर रहा है. उसके बाद क्या होगा ये एस्केलेशन है ना, प्रोजेक्ट प्राइस का ऊपर नेवी से डाल सकता है. हाल में मात्र 7 જ કોન્ટ્રેક્ચ્યુઅલ કર્મચારીઓ છે જેને 5 થી વધારે વર્ષ પૂર્ણ કર્યા છે, તેમને પૂર્ણ વેતનમાં સમાવી છઠ્ઠા પગાર પંચનો લાભ અને કાયમી કરવા માટે અને હાલમાં આલ્કોકના તમામ 86 કાયમી કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ, મોંઘવારી અને ઇન્ક્રીમેન્ટ જે બાકી છે તે લાગુ પડતા સમયથી સરકારને ચૂકવવા માટે અનેકવાર રજૂઆત થઈ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. તમામ કર્મચારીઓને ઇલેક્શન ડ્યુટી સોંપવામાં આવે છે. બીજા અને ચોથા શનિવાર સિવાયની બધી રજાઓના લાભ મળે છે, પરંતુ પગાર પંચની કે મોંઘવારીની માંગણી કરીએ ત્યારે તેમને સરકારી કર્મચારી નથી, યુનિટ ખોટ કરે છે તેવું બહાનું આગળ ધરવામાં આવે છે. ઇલેક્શનની જવાબદારીવાળી ડ્યુટી સરકારી કર્મચારી સિવાય શું બીજાને સોંપાય? તમામ સરકારી કામગીરી વખતે સરકાર તરફથી આલ્કો કેશડાઉન લિમિટેડના સ્ટાફની માંગણી કરવામાં આવે છે અને તમામ કર્મચારીઓ ડ્યુટી પણ કરે છે,
તો શું કર્મચારીઓ સરકાર કર્મચારીની વ્યાખ્યામાં નથી આવતા?